उपलेटा तालुकाना ढाकमां पौराणिक गणेशजी मंदिरमां पुजारी द्वारा एक लॉकडाउन महामारी वच्चे जे लोको टपाल द्वारा तेमज मोबाइल द्वारा गणेशजी ने कोरोना वायरसनी प्रार्थना करवामां आवी छे। राजकोट जिल्लाना उपलेटा पासे ढाक गाममां एक पौराणिक गणेशजीनुं मंदिर आवेलुं छे। आ मंदिर प्राचीन मंदिर तरीके ओळखाय छे। हाल आखा भारतमां विश्वमां कोरोनाना पगले लॉकडाउन जाहेर करवामां आव्युं छे। त्यारे बधा धार्मिक स्थळो मंदिर मस्जिद बंध छे। त्यारे आ मंदिरमां पुजारी द्वारा एक विशेष कार्य करवामां आव्युं छे, जेमां पुजारी द्वारा विशेष पूजा करवामां आवे छे। सोमवारे चतुर्थी हती त्यारे मंदिरमां 108 लाडूनो हवन करी विश्व कल्याण अर्थनी शांति पूजा प्रार्थना करी 108 लाडूनो हवन कर्यो हतो। आ मंदिरमां लोको द्वारा टपाल लखवामां आवे छे, जे आ मंदिरना पुजारी वांची अने भगवान श्री गणेशजीने प्रार्थना करे छे। हाल आ कोरोनाना हिसाबे अठवाडियामां एक बे टपाल आवे छे। देश विदेशी भक्तो द्वारा टेलिफोनिक सूचन मळे छे, तेनी प्रार्थना पुजारी द्वारा करवामां आवे छे अने दर मंगळवारे आरतीना लाइव दर्शन पुजारी द्वारा ભક્તોને કરાવવામાં આવે છે। અત્યાર સુધીમાં જેટલા પત્રો આવ્યા છે તેમાંથી વધારે ભાગના પત્રો કોરોના વિશેના આવે છે। તેમાં લખેલું હોય છે કે હે ગણપતિ દાદા આ મહામારી દૂર કરો। આ પત્ર વાંચી પૂજારી ગણપતિ દાદાને પ્રાર્થના કરે છે અને પૂજારી દ્વારા પ્રાર્થના કરવામાં આવે છે કે ભક્તોની પ્રાર્થના સાંભળી અને આ મહામારી આખા વિશ્વમાંથી આખા ભારતમાંથી જલ્દીથી દૂર કરો। ગ્રી ગોસ્વામી ગણેશ મંદિર ઢાંક આ કોરોના વાયરસના હિસાબે સમગ્ર વિશ્વમાં અશાંતિ ફેલાણી છે, એ મહામારીનો રોગ દૂર કરવા માટે હું ગણપતિ દાદાને વિશેષ પ્રાર્થના કરું છું અને આપણા ભારત દેશના આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની સૂચનાનું પાલન કરવા માટે દરેક ભારત દેશમાં આખા ધાર્મિક સ્થળો બધા બંધ પાડવાના નિયમ છે, એ નિયમ અમે સખત રીતે પાળીએ છીએ। એટલે સવાર સાંજ આરતી કરીએ છીએ પણ દર્શનાર્થીઓ માટે દર્શન બંધ રાખેલ છે। કોઈ પણ ભક્તોને જે કંઈ મનોવ્યથા હોય એ અહીંયા પત્ર દ્વારા આવે છે, એ પત્ર અમે વાંચી અને કાલાવલા કરીને એની વ્યથા દૂર થાય એવી દાદાને પ્રાર્થના કરી છે। દેશ વિદેશમાંથી પણ અમુક ભક્તોના ફોન આવે છે કે આ કોરોના વાયરસની મહામારી દૂર કરો અને જલ્દી શાંતિ સ્થપાય એવી પ્રાર્થના કરો। એટલે હું એને દાદાને એની પ્રાર્થના સંભળાવું અને એને ટેલિફોનિકમાંથી રૂબરૂ એને લાઈવ દર્શન કરાવી દાદાની પ્રાર્થના ભક્તો હોત કરે છે અને હું પણ કરું છું, એ વિશેષ પ્રાર્થના કરીએ છીએ અને જલ્દી દાદા દૂર કરે એ પ્રાર્થના કરીએ છીએ। જય ગજાનન, અમે ગણપતિ દાદાના મંદિરેથી પૂજારી બોલીએ છીએ। મારું નામ પ્રફુલ્લાબેન ભરતગીરી ગોસ્વામી અને અમે ગણપતિ દાદાને પ્રાર્થના કરીએ છીએ કે દાદા જે આ કોરોના વાયરસ ફેલાણો છે તે નાબૂદ જલ્દી થાય એવી અમે અને ભક્તો પણ દાદાને એવી પ્રાર્થના કરે કે જલ્દી આ વાયરસ ફેલાણો છે એ દૂર થાય, નાબૂદ થાય। અને અમારે ટપાલું પણ અત્યારે દેશ દૂર દૂરથી આમાં એ જ પ્રાર્થના આવે છે કે દાદા ગણપતિ બાપાને માલુમ પડે કે દાદા ગણપતિ બાપા આ જે રોગ ફેલાણો છે કોરોના તે જલ્દી નાબૂદ થાય એવી અમે પ્રાર્થના કરીએ અને પૂજારીને પણ વિનંતી કરીએ કે પૂજારી બાપા પણ તમે પણ દાદાને પ્રાર્થના કરજો કે આ જે રોગ કોરોના ફેલાણો છે એ દૂર થાય, નાબૂદ થાય। અને ફોન દ્વારા ટેલિફોન દ્વારા પણ આવા મેસેજ આવે છે કે દાદાને પ્રાર્થના કરે છે કે અમે આ જે પ્રાર્થના કરીએ એ દાદા સ્વીકારી લઈએ અને આ કોરોના વાયરસ છે એ નાબૂદ થાય। વિપુલ ધામેચાનો રિપોર્ટ, ઉપલેટા।